ડીસા શહેરમાં રખડતા પશુઓને લઈને 11 અરજદારોએ કલેક્ટરને ફરિયાદ નોંધાવી। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા હદ વિસ્તારમાં રખડતા પશુઓની સમસ્યાને લઈને શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને શહેરના રાજમાર્ગો પર અને સોસાયટીઓમાં ઠેર ઠેર ગાય અને આખલાઓ અડીંગો જમાવીને બેઠેલ નજરે પડી રહ્યા છે, ત્યારે સિનિયર સિટીઝન અને નાના બાળકો ઘરની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે અને અત્યાર સુધી કેટલાય લોકોને રખડતા પશુઓને કારણે જીવ ગુમાવે છે તો કેટલાય લોકોએ અપંગતા ધારણ કરી છે, જેને લઈને આજે ડીસા આમ આદમી પાર્ટીના 11 જેટલા જાગૃત નાગરિકો દ્વારા નાયબ કલેક્ટરની કોર્ટમાં નગરપાલિકાની ચીફ ઓફિસર અને ડીસા DYSP સહિત શહેર મામલતદાર સામે આજે 133 કલમ મુજબની ફરિયાદ નોંધાવી છે અને તાત્કાલિક અસરથી રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા। જીગરભાઈ, આજે તમે રખડતા પશુઓની સમસ્યાને લઈ અને કલેક્ટર સીમા જે ફરિયાદ આપવામાં આવી છે, શું સમસ્યાઓને લઈને આ ફરિયાદ આપવામાં આવી છે? ડીસા નગરમાં ઘણા વર્ષોથી પશુઓથી ઘણા બધા એક્સિડન્ટો થયા છે, ઉર્ધોને પણ ઘણી વખત ઘણા બધા પશુઓના અફેટ આવવાથી એમના ફ્રેક્ચરો થયા છે અને ગૃહિણીઓને પણ બહુ બધા અકસ્માતોનો સામનો કરવો પડ્યો છે। તો ડીસા શહેરમાં રખડતા ઢોરો બાબતે ઘણી વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે પણ આજ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। તો આજરોજ અમે જાગૃત 11 નાગરિકોએ 133 મુજબ આજે ડીસા પ્રાંત કચેરી 133 દાખલ કરવામાં આવી છે। તંત્રને અમારી વિનંતી છે કે જેમ બને એમ આનું નિરાકરણ કરવામાં આવે। લોકો કોઈ વાતે ધ્યાને લેતા નથી, એવા સમયે આજે અમે ડીસાના 11 નાગરિકો ભેગા થઈ જે જાગૃત નાગરિકો છે એમણે કલેક્ટરશ્રીને 133ની કલમ અનુસંધાને ફરિયાદ આપેલી છે, જેમાં ડીસા નગરપાલિકા, પોલીસ તંત્ર અને મામલતદારશ્રીને અમે અનુસંધાનને કહી કીધું છે કે જો હવે તમે કડકમાં કડક કાર્યવાહી નહીં કરો તો ડીસાની જનતા હવે ચૂપ બેસશે નહીં। આ તમને લાસ્ટ અલ્ટિમેટમ છે, જો હવે તમે રખડતા પશુઓ માટે કંઈ નહીં કરો, જે ડીસાની અંદર ત્રાસ વર્તાવી રહ્યા છે, લોકોના જીવનું જોખમ બની રહ્યા છે, કેટલાને અપંગ બનાવી નાખ્યા છે, શું આ લોકશાહી છે? આવું ડીસાના લોકોએ સહન કરવાનું છે? આટલી મોટી સંખ્યાની અંદર જે પશુઓ રખડી રહ્યા છે એમાં તાત્કાલિક નિવારણ કરી અને આનું સોલ્યુશન લાવવામાં આવે એવી એક છેલ્લેમ છેલ્લી નમ્ર વિનંતી કરીએ છીએ। ભારત માતા કી જય, અસ્તુ।